નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. નવસારી ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માટે આજે નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના સહયોગથી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા બાખડીયા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા કમાલપુરના ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના ભાજપ શાસકોએ મોકાની જગ્યાએ 372 કરોડમાં પ્લોટ વેચવા કાઢ્યો, આપનો વિરોધ. રાજકોટના ધોરાજીમાં લગ્ન પ્રસંગમાંથી પરાજિત 3 યુવકોનું અકસ્માતમાં મોત. સુરતમાં કોરોનાના કારણે કાપડનો ધંધો બંધ થતા વેપારી ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું. નાઇટ કર્ફ્યુના સમયમાં સીએમ વિજય રૂપાણીએ કર્યો ફેરફાર, શુક્રવારથી લાગુ. અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ યુવતીઓ સાથે મોજ કરવાની લાલાચાપી કરાઈ, 1.54 કરોડની છેતરપિંડી. આંગણવાડીમાં 15,000ની નોકરી આપવાના બહાને ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો. ભણસાલીની આગામી ફિલ્મમાં દીપિકાનો રોલ પર ચર્ચા. છત્રીસ શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગે સુધી કર્ફ્યુ રહેશે. સાઉદી અને ઇઝરાયલ વચ્ચે વિખવાદ, રોકી ફ્લાઇટ. રણવીર આગામી ફિલ્મમાં રાવણના પાત્રમાં જોવા મળશે. ધનખડ હત્યા કેસ, બવાના ગેંગના 4 સાથીદારની ધરપકડ. ભારત સરકારની વિરુદ્ધ કોર્ટે પહોંચ્યું વોટ્સએપ. અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ગરમી વકરી રહી છે ત્યારે મેઘરજ ગ્રામ પંચાયતની એક ઘોર બેદરકારી જોવા મળી છે. લુણાવાડા શહેરમાં દરકોરીથી પટણ જતા રોડ ઉપર ગંદા પાણીની ગટોરો ઉભરાતા આ સ્થાનિક રહીશો ભારે પરેશાન થયા. નવસારી ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માટે આજે નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના સહયોગથી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુરના જેતલસર જંકશન ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સિદ્ધપુર તાલુકામાં કુલ 27,179થી વધારે લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો આપ ZSTV.